ખેતરોમાં ખેતી કામમાં જોતરાયેલા લોકોમાં ભારે નાશભાગ સાથે ભય ફેલાયો હતો તારમાં વીજ પ્રવાહ ના હોઈ મોટી જાનહાની થતાં અટકી હતી તાર તૂટતાના ચોવીસ કલાક પછી પણ વીજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી કેન્દ્ર સરકારના ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટનું પાવરપટ્ટીમાં આગમન થતાં પછી પાલનપુર બાળી નજીક સાતસો પચાસ કેવી કાર્યરત થતાં વિસ્તારોમાંથી મોટા ટાવર ઊભા કરી ભારે ધારક વીજ લાઈનો રાફડો ફાટ્યો છે નામ જણાવજો મારું નામ ડાયભાઈ પાંચાણી હું પાલનપુર બાડી માજી સરપંચ છું અને અત્યારે અહીંયા કરીને હું પહોંચું ત્યારે ત્યારે અમારે આ વાડી વિસ્તાર વાડી વિસ્તારો આખી ખેતરો છે બધા આનામાં મોટી ટાવર લાઈન આમ જોઈ લો આલ્ફન કંપનીની ટાવર લાઈન છે એને એના વાયર કાલે સાંજના સાડા છ વાગે એ મજૂરો કામ કરી રહ્યા હતા વાડીમાં ખેતરમાં અને ઉપરથી વાયર પડ્યો હતો એટલે મજો માણસોને દોડધક ભાગ્યા બધા માણસો જણાને ઇજા પણ થઈ માણસોને અને આજે કાલે સાડા છ વાગે પડ્યો વાયર ત્રણ થાંભલામાં વાયર પડી ગયો છે અને આજ સુધી કોઈ કંપનીવાળા આની કોઈ ઇન્કવાયરી કરી નથી અમે રાતે પોલીસની જાણ કરી હતી કે પોલીસવાળા આવ્યા હતા જોઈ ગયા હતા પણ આવી લાઈનો એ મારી ગામની અંદર પાવર ગેટ બાજુમાં આવી છે એટલે અનેક લાઈનો નીકળે છે અને વારે ઘડીએ વાયર પડવાથી અમારી ખેતરમાં માણસો આવતા નથી કામકોર આવતા નથી માણસોને બહુ ભય ભય અત્યારે ખેડૂતોને ભય છે મોટો એટલે આના માટે કંપનીને યોગ્ય કરવું જોઈએ જે તે કરી ભવિષ્યમાં આની સિક્યોરિટી એની એની જરૂર એની જવાબદારી કાંઈ બી નુકસાન થશે એની જવાબદારી કંપનીની રહેશે અને આ વાયર જો મહિને બે મહિને પડતા હોય તો અમારા ખેતરમાં કોઈ માણસો કામ કરવા જતા નથી તો આના માટે યોગ્ય મારે સરકારશ્રી અને કંપનીવાળાને ને હું બધાને આ મીડિયા દ્વારા હું કહું છું કે આના માટે યોગ્ય એની સિક્યોરિટી હોવી ખપે ખેડૂતોની સેફ્ટી હોવી ખપે અને ખેડૂતો અમારે કામ કરે એના માટે

જોકે તૂટેલા વાયરમાં વીજ પ્રવાહ ચાલુ ન હોય કોઈ જાનહાનિ ના થઈ હતી દરમિયાન આજે સાંજે આ બંને અગ્રણીઓએ મારો આજ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે ચોવીસ કલાકનો સમય વીત્યો છતાં વીજ કંપનીના જવાબદાર લોકોએ વાયરને ખસેડવાની કામગીરી કરી નથી કંપનીના માણસો આવી ઘટના સ્થળે નિરીક્ષણ કર્યા હતા પરંતુ જે ખેતરોમાં વાયર તૂટ્યો પછી એરંડાના પાકને થયેલ નુકસાનનું વળતર અંગે કોઈ નિર્ણય ન થતાં કંપનીના લોકો ચાલ્યા ગયા હોવાનું આ અગ્રણીઓએ જણાવ્યું હતું વધુમાં આ અગ્રણીઓના કહેવા મુજબ પાલનપુર બાણીના સીમાડામાંથી પસાર થતી અનેક વીજ લાઇનના તાર તૂટવાથી અનેક બનાવો બની રહ્યા છે આ અગ્રણીઓના આરોપ પ્રમાણે આવી ઘટનાઓમાં કિંમતી ભેંસ બકરી અને અન્ય જાનવરો ભોગ બન્યા હોવાનું પણ જાણવામાં આવ્યું હતું તેમને આ તાર તૂટ્યા પછી ખેતીને થયેલ નુકસાનની વળતર ચૂકવવા તેમજ વીજ કંપનીઓની લાઇનોની દેખરેખ માટે કાયમી ધોરણે સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી પણ માગણી દોહરાવી હતી